નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પ્રવેગની વાત કરી હતી. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગનો ફેરફાર. તો મિત્રો, આપણે પહેલા સ્થળાંતર ઉપર વાત આવી, પછી પહેલા સ્થળાંતર, પછી વેગ અને પછી પ્રવેગ. આ ત્રણ રાશિની આપણે વાત કરી હતી. સ્થળાંતર આરે પગ લંબાઈ હતી, વેગ આરે ઝડપ હતી, બરાબર. પણ એ બેને આપણે અત્યારે અલગ રાખીએ, પથ લંબાઈ અને ઝડપને. તો ત્રણ સદિશ રાશિ, એટલે પ્રવેગ પર સદિશ, સ્થળાંતર, વેગ અને પ્રવેગ, આ ત્રણ જે રાશિ છે સદિશ રાશિ, એનું સમયની સાપેક્ષે શું સંબંધ હોય? એક સંબંધ આપણને આપેલો હોય, એક્સટી સ્થળાંતર એને સંબંધ આપેલો હોય, તો વેગ એને સંબંધ મળે અને પ્રવેગ એને પણ સંબંધ મળે. સ્થળાંતરે સંબંધ આપણને આપેલો હોય તો વેગારે પણ સંબંધ મળે અને પ્રવેગારે પણ સંબંધ મળે. હા, ક્યારેક ક્યાંક અમુક વધારાની શરતની જરૂર પડતી હોય, પણ આ તે મળે અને આલેખ પણ મળે. આપણને એક આલેખ આપ્યો હોય, એક્સટી આલેખ, સ્થળાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરી શકીએ, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરી શકીએ. તો કેમ દોરો એ આલેખ? આપણે સ્થળાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો, સપોઝ, તો વેગ વિરુદ્ધ સમયનો કેમ દોરવો, પ્રવેગ વિરુદ્ધ સમયનો કેમ દોરવો? બરાબર સમજો, ચાલો આપણે સમજીએ. બરાબર છે, જો તમારા આકૃતિ 3.3 ની જે આકૃતિ છે એ મેં દોરી છે, એમાં આ સમય છે સેકન્ડમાં, ખ્યાલ 0 થી 10 સેકન્ડમાં જો અનિયમિત ગતિ છે, એક્સટી આલેખ છે. અનિયમિત ગતિનો મતલબ એ કે સમય અને સ્થાનમાં ફેરફાર બદલાય છે, એમ. એટલે કે અહીં જો વધતો જાય છે, અહીં થોડો ફેરફાર, આટલામાં વધારે ફેરફાર, વધતી ઝડપ છે. ત્યારબાદ ગતિ છે, મતલબ સમય જે સ્થાન બદલાય, પણ દરેક એક સેકન્ડે સકવંતર જ કપાતું હોય, તો નિયમિત ઝડપ, મતલબ વેગ નિયમિત છે, વેગ અચળ છે. મારા કહેવાનો ભાવ અર્થ કેટલા ગાળામાં છે મિત્રો, અહીં કેટલા ગાળામાં જો આ ગાળામાં વધતી ઝડપ કેવી, પછી અહીં કેટલા ગાળામાં છે અચળ ઝડપ, ઝડપ એટલે વેગનું મૂલ્ય, પછી પાછો મિત્રો આટલા ગાળામાં છે અહીંથી અહીં તો ઘટતી ઝડપ, બીજો થતો જાય, મતલબ સમય અંતર ઘટતું જાય એટલે ઘટતી ઝડપ છે મિત્રો. આ વધતી ઝડપ છે, બરાબર, એનો મારે અહીં દર્શાવવું 0 થી 10 સેકન્ડમાં. જો અહીં નીચેના સમયના અક્ષ ઉપર દરેક સમય મેં સમાન લીધા, બરાબર, અહીંયા એક સ્થળાંતર, અહીંયા વેગ અને અહીં પ્રવેગ છે, બરાબર. આ વેગ છે, આ પ્રવેગ છે. હવે જો 0 થી 10 માં જો વધતી ઝડપ છે, વધતી ઝડપ છે મતલબ, પછી ઝડપમાં તમને કહી દઉં કે સરખો ફેરફાર નહીં, ફેરફાર વધતો જાય છે. એટલે મારે તમને કહી દઉં કે અહીં લગીને આ 10 સેકન્ડ આલેખ છે, મારે આમ દોરવું જોઈએ. વધતી ઝડપ, બરાબર, ઝડપ વધતી જાય છે, વધતી ઝડપ. ત્યારબાદ અચળ ઝડપ, અચળ ઝડપ મતલબ ઝડપ બદલાતી નથી, ઝડપ ના બદલાય છે, વેગ વેગ બદલાય નહીં, તો યાદ કઈ સ્થિર આવે. 10 થી 20 માં જો 10 થી 20 લગી છે, તો એ તમને કહી દઉં કે આલેખ છે સ્થિર છે. અથવા 18 ની વાત કરો, પેલા સોરી 18 લગી 10 થી 18 માં જો અચળ ઝડપ છે, 10 થી 18 ઝડપ અચળ, અચળ મતલબ વેગ ના બદલાય, એટલે આ લખામાં સમાન સીધો આલેખ, કારણ કે ઝડપ અચળ, ઝડપ બદલાય જ નહીં, જો આઈ આઈ સી મૂલ્ય હોય એ જ રીતે અચળ ઝડપ, સીધો આલેખ. ત્યારબાદ ઘટતી ઝડપ, ઘટતી ઝડપ પછી સ્થિર છે, તો જો 18-20 માં ઘટતી ઝડપ, આ ઘટતી ઝડપ સ્થિર થઈ ગયો, જો 20 થી 22 માં સ્થિર, 0 થઈ ગયો, વેગ સ્થિર, બરાબર, સ્થિર આલેખાની પર આધાર એક.
ટીને આલે ખબર ના આવે. તો આ છે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, બરાબર. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. કેમ દોરાય? તો જો 0 થી 10 સેકન્ડમાં જો વેગમાં ફેરફાર થાય છે, મતલબ અને ફેરફાર સરખો નહીં, અચળ નહીં મિત્રો, વધતો જાય. જો ફેરફાર આટલા, એ ફેરફાર આટલો હોય તો આટલામાં એ વધતો જાય, આટલામાં તમે તમને કહી દો ફેરફાર તો આટલો થઈ જાય. અહીંથી એટલા ગાળામાં લ્યો તો આટલો ફેરફાર થઈ જાય. તો સમાન સમયગાળામાં વેગનો આ આ આ અંતર વધતું જાય, મતલબ ઝડપ વધે છે સમાન સમયગાળામાં, મતલબ કે પ્રવેગ છે પછી પણ અચળ પ્રવેગ નહીં, સમાન વધારો નહીં. એટલે વેગ છે એ તમને કહો કે 0 થી 10માં બદલાય છે. પહેલી સેકન્ડે વેગનું મૂલ્ય હોય સમજો કે 1 મીટર પ્રતિ સેકન્ડ છે, બીજી સેકન્ડે 2 મીટર પ્રતિ સેકન્ડ થાય, ત્રીજી સેકન્ડે 7.5 મીટર પ્રતિ સેકન્ડ થાય, ત્રીજી સેકન્ડે 5.5 થાય. આ રીતે 10 સેકન્ડે વધતું જાય. તો મારે યાદ કામ દોરવો છે પ્રવેગનો, પ્રવેગ ભરતો છે, બરાબર. ત્યારબાદ મિત્રો 10 થી 18 માં જો 10 થી 18 10 થી 18 માં જો વેગનું મૂલ્ય બદલાતું નથી, વેગ અચળ છે, મૂલ્ય જ ન બદલાય તો ફેરફાર થાય નહીં, અને ફેરફાર ન થાય એટલે પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે ડીવી બાય ડીટી. આ ફેરફાર 0 હોય તો પ્રવેગ 0 થાય મિત્રો, તો અહીંથી ડાયરેક્ટ પ્રવેગ 0 થઈ જશે, 0, બરાબર. પછી આલે 10 થી 18 લગી 0, 10 થી 18 લગી આ 0 રહેશે, જો આ બરાબર. અને ત્યારબાદ એમ કે છે કે પ્રવેગ છે પણ જો ઘટે છે, એકમાં ફેરફાર થાય ઘટે છે, અને પછી ફેરફાર છે એ સમાન ફેરફાર થાય, દર 1 સેકન્ડે 1નો ઘટાડો થાય, દર 1 સેકન્ડે 1નો જ ઘટાડો થાય, એમ ઘટાડો થાય છે, તો એ પ્રવેગ નિયમિત છે, તો પ્રવેગ અચળ કહેવાય. પ્રવેગ કેવો કહેવાય? પ્રવેગ બદલાતો, વેગ બદલાય પણ પ્રવેગ બદલાતો નથી. એટલે યાદ તમને કહો કે નીચે જશે, ઋણમાં જશે, પાછું જો આ બીજું પણ જો આ વેગ વેગ નીચે તરફ જાય છે, એટલે કે દિશા બદલાય. અહીં અહીં જો સ્થિર થાય ને, સ્થિર એટલે 1-0 થાય છે, 1-0 ત્યારે થાય પાછો પદાર્થ નીચે આવે તો, બરાબર. દિશા બદલાય છે, નહીં દિશા એને પદાર્થ સ્થિર થઈ જાય છે, બરાબર. પણ વેગમાં ઘટાડો થાય પ્રવેગ પ્રવેગ ઋણ થાય, આ ઋણ એ થોડાક લાગી ઋણ રહીએ જો 10-30 લગી, આ 10 થી હા સોરી આપણે આ વેરી સોરી મારા લાલ થી દોરો લખાર આવે. આ પ્રવેગ છે, પેલા 0-10 માં પ્રવેગ છે, આ પ્રવેગ, આ પ્રવેગ માં બરાબર, પછી ડાયરેક્ટ પ્રવેગ 0 થઈ જાય છે. પછી 10 થી 18 માં અચળ વેગ છે, વેગનો ફેરફાર કાંઈ નહીં, મતલબ પ્રવેગ 0, આ પ્રવેગ 0, બરાબર. અને ત્યારબાદ આ 10 થાય, દસ થી અઢારમાં પ્રવેગ 0 છે, વેગ અચળ છે, 18 વેગમાં ઘટતો ઘટતો વેગ છે, એટલે પ્રવેગ ઋણ થશે, અચળ છે પણ ઋણ. 10-30માં આ 18-30માં ઋણ પ્રવેગ, જો દિશા બદલાઈ જાય છે, દિશા એમ થાય છે બદલાઈ જાય છે, કારણ કે ઘટતો ઘટતો વેગ હોય તો વેગમાં ફેરફાર ઋણ આવે તો પ્રવેગ ઋણમાં જાય, અચળ અચળ પ્રવેગ છે. ત્યારબાદ 20 દિશા એમ સ્થિર થઈ જાય, વેગ 20 એટલે પ્રવેગ 0, આ પ્રવેગ 0, સમજવામાં થોડું અઘરું પડે તો ચિંતા ન કરવી, આના માટે થોડીક પ્રેક્ટિસ જોઈએ, સારા સારા અઘરું લાગે તમને, નહીં શિક્ષકોને તકલીફ થાય, બરાબર. તમને અઘરું લાગે ચિંતા ના કરવી, થોડું
હા પ્રયત્ન કરવા બરાબર, અને થોડા કંઈક દાખલા હોય પ્રેક્ટિસના તો સાહિત્યમાંથી ગોતીને અને દર્પણ આવતી હોય કે કોઈ પણ અને ગોતી સમજવાનો પ્રયત્ન કરવો, શોર કરવાનો, ગભરાવું નહીં, ચિંતા ના કરવી, મને એટલે અઘરું લાગે નહીં, અઘરું છે આલેખ સમજવા અઘરા છે, એક આલેખ પછી બીજો બીજા ત્રીજો ગ્રહો થોડો અઘરો છે, એ પ્રશ્ન અઘરા થાય, ચિંતા ના, તમને એટલે નહીં બધાને એવું, ઇવન શિક્ષકોને પણ એવું તો તમારે ફિકર કરવાની નહીં, આ પ્રયત્ન કરવાનો, ઠીક છે, બરાબર છે. તો મિત્રો અહીં જુઓ, આ પ્રવેગ અચળ નથી, વધતો પ્રવેગ છે, ત્યારબાદ પ્રવેગ ઝીરો થઈ ગયો, કંઈક અચળ વેગ, અને ત્યારબાદ વેગમાં ફેરફાર ઘટે છે, ઘટાડો થાય છે, અને પ્રવેગ રૂઢ થાય, ફેરફાર થાય જ છે, પણ વેગમાં ઘટાડો થાય છે, ઘટાડો થાય એટલે શું થાય, અંતિમ વેગ ઓછો હોય, શરૂઆતનો વેગ વધારે હોય, એટલે આ તમને કહી દઉં કે સૂત્ર મુજબ આપણે વેગમાં ફેરફાર જ છે, સમજાવ તો આ અંતિમ માઇનસ પ્રથમ કરો, અંતિમ ઓછો હોય, શરૂઆતમાં વધારે હોય, અંતિમ માઇનસ પ્રથમ ઋણ આવે તો આ ઋણમાં જઈ ગયો, બરાબર, અને સરસ પ્રકાર કામ વ્યાખ્યાયિત કરીએ ને, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, હે ને, ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, ડેલ્ટા એક્સ અપોન આપણે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, આ એ છે ને અંતિમ માઇનસ પ્રથમ, અંતિમ માઇનસ પ્રથમ માં તમે જાઓ, આ વેગ નો ફેરફાર છે, હે ને, વી અંતિમ ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ સર્વ, તો આ ઓછો હોય ને આ વધારે હોય તો ઋણ આવે કે નહીં, તો એ ઋણ આવે, બરાબર મિત્રો, આ રીતે આલેખ હોય છે, એને ગભરાવું નહીં, બરાબર, ભારત આપણે એક્સ ટી આલેખ પરથી વી ટી આલેખ મેળવો, વી ટી આલેખ પરથી એ ટી આલેખ મેળવો, બરાબર મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સટી વીટી અને એટી આલેખની વાત તો કરી, બરાબર, એક્સટી આલેખ પરથી વીટી આલેખ કેમ દોરવો, વીટી આલેખ પરથી એટી આલેખ કેમ દોરવો, અત્યારે મેં આ ત્રણ આ દોર્યા છે, આમાં આલેખ દોરવાનો છું, એ ત્રણે તમે એક્સટી આલેખો છો, તો મુદ્દો કયો કહેવાય આપણે, મુદ્દો એ છે કે એક્સટી આલેખો પરથી એક્સટી એક્સટી આલેખ પરથી પ્રવેગનું ચિહ્ન જાણવું, એક્સટી આલેખ પરથી આલેખ તો એક્સટી હોય એટલે સ્થાનાંતર વિરુદ્ધ સમય ન હોય, ત્રણ ત્રણ આલેખ જ છે, પણ એના આકાર પરથી પ્રવેગ કેવો હશે એનું ચિહ્ન જાણવું, ધન હશે, ઋણ હશે કે ઝીરો હશે, બરાબર, જો આવી રીતના કોઈ આલેખ હોય ઝડપથી એક્સમાં વધારો થાય ઝડપથી, મિત્રો આપણે એક્સટી આલેખ વીટી આલેખ અને એટી આલેખ જોયા, એક્સટી આલેખ પરથી વીટી આલેખ કેમ દોરો, વીટી આલેખ પરથી એક્સટી આલેખ કેમ દોરો, આ વીટી આલેખ પરથી એટી આલેખ કેમ દોરો, એ જોયું મિત્રો, અત્યારે જે વાત કરવાની છે આ ત્રણમાં એમાં એક્સટી આલેખની જ વાત કરવી, પણ વાત કેવી છે કે ભાઈ એક્સટી આલેખ તમને આપેલો હોય એની આકૃતિ પરથી એના આકાર પરથી પ્રવેગનું ચિહ્ન જાણવું, પ્રવેગ ધન છે, ઋણ છે કે ઝીરો છે, બરાબર, હવે જો ત્રણે ત્રણ એક્સટી આલેખ છે, સ્થળાંતર વિરુદ્ધ સમય, હવે આ રીતે મિત્રો હોય કે સમય સ્થાનમાં ઝડપથી વધારો થતો હોય, આવી રીતે તો ઝડપથી વધારો થાય તો વેગમાં વધારો થાય ઝડપથી, અને વેગમાં વધારો હોય એટલે પ્રવેગ, પણ દ્રઢ પ્રવેગ, કારણ કે અંતિમ વેગ વધારે હોય માઇનસ એના કરતા વેગ નાનો હોય એટલે ધન ધન પ્રવેગ, અને કહેવાય આ ધન પ્રવેગ કહેવાય, એવો આલેખ નીચે તરફ બેસેલો હોય તો ધન પ્રવેગ એટલે કે એક એટર ધેન ઝીરો, હવે મિત્રો સ્થાનમાં ઝડપથી ઘટાડો થાય તો વેગમાં ઘટાડો થાય, અંતિમ વેગ શરૂઆત વેગ કરતા ઓછો હોય તો વેગનો ફેરફાર ઋણ આવે તો આ પ્રવેગ ઋણ મળે, ઋણ પ્રવેગ એટલે કે એ લેસ દેન, બીજો મિત્રો કે આ રીતે હોય સીધો સમયની અક્ષને સમાંતર આવે, કોઈ મતલબ કે સ્થાન બદલાવ સમય જે સમય આવે સમય સાથે સ્થાન બદલાતું જ નથી, સ્થાનમાં કઈ ફેરફાર નહીં, મતલબ વેગ ઝીરો, મતલબ વેગ ઝીરો તો પ્રવેગ ઝીરો,
બરાબર. હા, અને આ વખતે ઠીક છે, બીજું આમ નહીં છે મિત્રો, હવે રીતના હોય કે આમ હોય, જો આમ તો આ પણ સમય એક્સ બદલાય છે તો નિયમિત ગતિ થઈ, અચળ વેગી. આ ગતિ કેવી છે? અચળ વેગી. તો અચળ વેગી ગતિ હોય તો વેગ અચળ હોય, વેગનો ફેરફાર ઝીરો, અહીંયા પણ એ ઝીરો થાય, તો પણ વેગ પ્રવેગ શું થાય? ઝીરો થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોયું પેલા કે એના ચિહ્ન, પ્રયોગના ચિહ્ન કેવા હોય, બરાબર, ધન ચિહ્ન હોય, ઋણ ચિહ્ન હોય કે પ્રયોગ ઝીરો હોય. હવે અત્યારે આપણે વાત કરીએ છીએ, એ મુદ્દો છે કે અચળ પ્રયોગની ગતિ માટે વેગ સમય આલેખના કેટલાક કિસ્સાઓ, પ્રયોગ અચળ છે, નિયમિત છે, અને જે વેગમાં ફેરફાર થાય છે એ સરખો ફેરફાર થાય, મતલબ એક સેકન્ડે વેગમાં એક મીટર પ્રતિ સેકન્ડનો વધારો થતો હોય તો દરેક સેકન્ડે બીજી સેકન્ડેમાં એનો વેગ થઈ ગયો 2 મીટર પ્રતિ સેકન્ડ, ત્રીજી સેકન્ડે 3 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયો, દર સેકન્ડે એકનો વધારો થાય, એ નિયમિત કહેવાય, બરાબર. તો આ ચારે આલેખ વેગ સમય આલેખના કિસ્સાઓ, આ ચારે કિસ્સાઓ છે એ વેગ સમય આલેખના જ છે અને પ્રવેગ નિયમિત છે. નિયમિત પ્રવેગ હોય ને અચળ પ્રવેગ, એટલે વીટી આલેખ સુરેખ હોય છે. જો આ ચાર ચાર આલેખ જો સુરેખ આલેખ હોય, વીટી આલેખ કેવા હોય? સુરેખ હોય. વીટી આલેખ આપણને હંમેશા સુરેખ જોવા મળે. આપણ સુરેખ આલેખ જ છે. બીજો અચળ પ્રવેગ માટે વીટી આલેખ સુરેખ હોય, કેવા હોય? સુરેખ આલેખ હોય અચળ પ્રવેગ માટે, બરાબર. હવે તમે જો ચાર કિસ્સા આપ્યા છે અલગ, એ શું કહેવા માંગે છે? આમાં પ્રવેગ ગતિની દિશા, એટલે કે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે, અને પ્રવેગનું ચિહ્ન, એ બે વસ્તુ સાકાર હોય. પ્રવેગ ધન છે, ઋણ છે, ગતિની દિશા ધનમાં છે કે ઋણમાં છે. જો પહેલી વાત કરીએ આપણે, અહીં જો શરૂઆતનો વેગ છે ટી બરાબર ઝીરો સમયે, વી ઝીરો, પછી ટી સમય જાય તો વેગ વી થઈ જાય, તો વેગ તો આ ધન છે, આ વધારે વેગ છે, ઓછો વેગ છે, ફેરફાર છે ધન. તો આ ધન અને દિશા પણ જો ઉપર તરફ છે, એટલે ધન વેગ ઉપલી દિશામાં છે, જે દિશામાં વેગ હોય એ દિશામાં સ્થળાંતર હોય, તો ધન દિશા સાથે, ધન દિશા સાથે, કારણ આ વેગ છે, જો વધારે વેગ છે, વધારે પાછું ઓછું, અંતિમ માઇનસ પ્રથમ વી માઇનસ વી ઝીરો ચિહ્ન ધન આવે, ધન દિશા સાથે ધન પ્રવેગ, કારણ કે અંતિમ વેગ વધારે છે, શરૂઆત વેગ ઓછો છે, તો ફેરફાર છે વેગનો, અંતિમ માઇનસ પ્રથમ એ તો ધન આવવાનો છે, ફેરફાર એ પ્રવેગ, વેગમાં ફેરફાર એ પ્રવેગ ધન. આ જો ટી બરાબર ઝીરો સમયે વેગ વી ઝીરો છે અને ટી બરાબર ટી સમયે વેગ વી છે, તો આ ફેરફાર કેવો આવશે? હે ને, અંતિમ માઇનસ પ્રથમ, અંતિમ વેગ વી, શરૂઆતનો વી ઝીરો, તો આ વી ઓછો છે, એવો આ વધારે છે, પાછી ઋણ આવી ગયો, લેસ ધેન ઝીરો, એટલે વેગનો ફેરફાર ઋણ છે, અહીંયા વેગનો ફેરફાર જો વધારે થાય, અહીંયા વી મોટો છે, તો વી માઇનસ વી ઝીરો ગ્રેટર ધેન ઝીરો આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો કિસ્સો જુઓ, અહીં તમે જુઓ શરૂઆતનો વેગ વી છે, અંતે શરૂઆતનો વેગ વી ઝીરો છે, અંતિમ વેગ પછી વી છે, અંતિમ વેગ ઓછો છે, તો અંતિમ માઇનસ પ્રથમ કરશો વી માઇનસ વી ઝીરો, તો ઓછો છે, વધારે છે, બાદ બાકી ઋણ આવશે, વેગનો ફેરફાર ઋણ થાય, હવે વેગનો ફેરફાર ઋણ થાય, વિદ્યાર્થી મિત્રો જો અહીંયા વેગનો ફેરફાર છે, અંતિમ વેગ વી ઝીરો, શરૂઆત વેગ વી ઝીરો, પછી અંતિમ વેગ વી વી છે, ફેરફાર ઋણ થશે, એટલે ફેરફાર ઋણ એટલે પ્રવેગ ઋણ થયો, દિશા ધન જ છે, ધન દિશા સાથે ઋણ પ્રવેગ, જ્યારે અહીંયા ફેરફાર ધન છે, ધન દિશા સાથે ધન પ્રવેગ. અહીંયા આવો મિત્રો, આ માઇનસ વી દિશા ઋણ જ છે, જો
નીચે તરફ રોડ દિશા. હવે પ્રવેગ આ વધારે રોડ છે, ઓછો રોડ છે, વધારે રોડ પછી ઓછો રોડ જાય, જવાબ ઋણ જ આવે, લેસ ધેન ઝીરો. ફેરફાર ઋણ છે તો પ્રવેગ ઋણ થશે, દિશા ઋણ, ઋણ દિશા સાથે ઋણ પ્રવેગ. અને અહીં જો મિત્રો કે આ અંતિમ વેગ શરૂઆતમાં તો માઇનસ વી ઝીરો કરો અને બાદ બાકી ઋણ જ આવવાનું, દેખી આ તો ઋણ છે, એમાંથી આ ધન સંખ્યા બાદ થાય એટલે જવાબ તો ઋણ જ આવે, બે ઋણ સરવાળો ઋણ જ થાય, લેસ ધેન ઝીરો. તો પ્રવેગ ઋણ થશે, પ્રવેગ ઋણ છે. પણ જો ટીવન સમય લગી છે, દિશા ધન છે, ટીવન સમય દિશા બદલાય ગતિ, પછી ક્યાં જાય છે? ઋણમાં જાય છે. અહીં ટી બરાબર ટીવન સમય ગતિ દિશા ધન માંથી ઋણ થાય છે. આ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ તો કેવો રહે છે? ઋણ જ રહે છે. બરોબર મિત્રો, તારે આપણે અચળ પ્રયોગી ગતિ માટે અલગ અલગ પ્રકારના વીટી આલેખોની ચર્ચા કરી. બરોબર મિત્રો, ધન્યવાદ.